નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં અને આજના ટોપિકમાં આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પ્રકરણ 1ની સ્વાધ્યાય પોથી પૂરવાની શરૂઆત કરીએ, જેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. હવે જુઓ પ્રકરણ 1, જેમનું નામ છે નાવડી ચાલી. નાવડી એટલે હોળી, ચાલી એટલે ચાલી નીકળી, હોળી ચાલી નીકળી. હવે જુઓ બાળકો, આ છે એક ચિત્ર વાર્તા છે. હવે અમુક ચિત્રો આપેલા હશે, તેને સમજી, તેને જોઈ અને તેના આધારે આપણે વાર્તા બનાવવાની છે. તો ચાલો આપણે વાર્તા બનાવવાની શરૂઆત કરીએ. જુઓ ચિત્રો પરથી વાર્તા પૂર્ણ કરો, એટલે ચિત્રને જોઈ અને વાર્તાને પૂરી કરો. જુઓ પહેલું ચિત્ર જોઈએ આપણે. શું દેખાય છે આપણે પહેલાં ચિત્રમાં? અહીંયા વૃક્ષો છે અને અહીંયા રસ્તો છે. રસ્તા ઉપર જુઓ આ દેડકો છે, આ કીડી છે, આ પીલું છે, પીલું એટલે બતકનું બચ્ચું છે, આ ભમરો છે અને આ ઉંદર છે. આ બધા પાંચે પાંચ મિત્રો છે. જુઓ હવે તો આટલું, આ ચિત્ર આટલું આપેલું છે તો એના આધારે આપણે શું લખીએ? એકવાર દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા. ત્યાર પછી જુઓ હવે આપણે બીજું ચિત્ર જોઈશું. બીજા ચિત્રમાં આપણે શું જોઈ શકીએ છીએ કે જે એ બધા મિત્રો હતા એ બધા અહીંયા એક સરોવર દેખાય છે. જુઓ પાણી છે અહીંયા, એટલે કે અહીંયા સરોવર છે. અને આ ચાર મિત્રો છે, કીડી, ભમરો, પીલું અને ઉંદર છે, એ ચારે અહીંયા સરોવરના કિનારે ઊભેલા દેખાય છે. અને દેડકો આપણને સરોવરના પાણીમાં કૂદેલો, એટલે કે નાહતો હોય, તરતો હોય તેવું દેખાય છે. તો હવે આ ચિત્રને આધારે આપણે શું લખીશું? જો હવે એ બધા ફરવા નીકળ્યા હતા બરાબર પહેલાં ચિત્રમાં, તો હવે ત્યાંથી જ આપણે આગળ વાર્તાને વધારવાની થાય. તો ફરતા ફરતા તે સરોવર પાસે આવી પહોંચ્યા. હવે બધા ફરતા ફરતા સરોવર પાસે આવી પહોંચે છે. સરોવરનું પાણી જોતાં જ દેડકો ખુશ થઈ ગયો. હવે મિત્રો, દેડકો સરોવરના પાણીને જોઈને ખુશ કેમ થઈ ગયો? કારણ કે દેડકો છે સરોવરના પાણીમાં તરી શકે છે, જ્યારે કીડી, ભમરો, પીલું કે ઉંદર પાણીમાં તરી શકતા નથી. ત્યાર પછી જુઓ ખુશ થઈ ગયો અને ચાલો તરીએ એવું બોલી, એવું કહી દેડકો પાણીમાં કૂદી પડ્યો. એ તો પાણીમાં મજા લૂંટવા લાગ્યો. હવે જુઓ ચિત્ર તરફ ફરીથી જઈએ. હવે આ બધા મિત્રો ફરતા ફરતા સરોવર કિનારે આવી પહોંચે છે અને આ પાણીને જોઈ અને દેડકો છે એ ખુશ થઈ જાય છે અને બધા મિત્રોને કહે છે કે ચાલો આપણે નદીના સરોવરના પાણીમાં તરીએ, એવું કહી અને પોતે પાણીમાં કૂદી પડે છે અને તરવાની મજા લેવા લાગે છે. હવે ત્યાંથી વાર્તાને આગળ વધારીએ તો આપણે ત્રીજું ચિત્ર જોઈએ. જુઓ ત્રીજા ચિત્રમાં શું દેખાય છે? ત્રીજા ચિત્રમાં દેખાય છે કે દેડકો છે એ સરોવરના પાણીમાં છે અને બહાર જોઈ અને કંઈક આ લોકોને કશું બોલી રહ્યો હોય તેવું આપણે અનુમાન લગાવી શકીએ. અહીંયા કોણ કોણ ઊભું છે? પીલું, ઉંદર, ભમરો અને કીડી. અને જે બીજા જગ્યાનું દ્રશ્ય હતું, એટલે કે સરોવરનો કિનારો જગ્યા એ જ છે, પરંતુ દેડકો છે આ બીજા મિત્રોને કંઈક કહી રહ્યો હોય તેવું ચિત્ર પરથી આપણે લાગે છે. તો હવે આપણે લખીશું વાર્તામાં. દેડકો કહે છે તરવાની બહુ મજા આવે છે, એટલે દેડકો સરોવરના કિનારે ઊભેલા તેમના મિત્રોને કહે છે કે તરવાની બહુ મજા આવે છે. એમ કહી બધાને સરોવરના પાણીમાં આવવા કહ્યું. દેડકો શું કહે છે બધા મિત્રોને? કે તરવાની મજા આવે છે, તમે બધા પણ પાણીમાં તરવા માટે આવો. તો પીલું, ઉંદર, કીડી અને ભમરાએ કહ્યું. એ બધા લોકો શું કહે છે? દેડકાને જવાબ આપે છે, પણ અમને તો તરતા જ નથી આવડતું. હવે દેડકો એમ કહે છે કે તમે સરોવરના પાણીમાં તરવા માટે આવો, તરવાની બહુ મજા આવે છે. તો ચારે મિત્રો એને શું જવાબ આપે છે? કે અમને તો તરતા નથી આવડતું. આ સાંભળી દેડકો હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, લો ભાઈ, અમને તો તરતા જ નથી આવડતું. બધાને ખૂબ જ ખરાબ લાગ્યું. હવે જુઓ આપણે ફરીથી ચિત્ર તરફ જઈએ. ફરતા ફરતા તે બધા અહીંયા સરોવરના કિનારે આવે છે અને દેડકો નદીના પાણીમાં કૂદે છે. ત્યાં સીધું આપણે બીજા ચિત્રમાં જોયું. હવે ત્રીજા ચિત્રમાં ત્યાંથી આગળ શું વાર્તા બનાવીશું? કે દેડકો છે તરતો શું બોલે છે? કે તરવાની બહુ મજા આવે છે. આ બધા લોકોને કહે છે કે તમે લોકો પણ તરવા માટે આવો. તો ભમરો, ઉંદર, પીલું અને કીડી તેમને કહે છે કે અમને તો તરતા જ નથી આવડતું. તો દેડકો શું બોલે છે? કે
લો ભાઈની મજાક કરતો હોય એ રીતે બોલે છે કે આમને આ લોકોને તો તરતા પણ આવડતું નથી. તો હવે દેડકો એવું બોલે છે તો કીડી, પીલું, ઉંદર અને ભમરાને દેડકાની વાતનું બહુ ખરાબ લાગે છે અને હવે એ લોકો શું કરશે તે આપણે આગળના ચિત્રમાં જોઈએ. જુઓ ત્યાર પછીનું ચોથું ચિત્ર, એમાં આપણને શું દેખાય છે? હવે અહીંયા વૃક્ષો દેખાય છે, અહીંયા ઉંદર છે તે આ ભમરા, પીલું અને કીડીને કંઈક કહેતો હોય તેવું ચિત્રમાં આપણને દેખાય છે. એટલે કે આ ચારે મિત્રો થઈ અને હવે કશોક નક્કી કરી રહ્યા છે કે હવે આપણે શું કરવું. હવે જુઓ, તેઓ નિરાશ ન થયા એટલે દેડકાએ તેમને એમ કહ્યું કે આમને તો તરતા પણ આવડતું નથી. એ વાત સાંભળી તેમને ખરાબ લાગ્યું પરંતુ તેઓ નિરાશ થતા નથી. તેમણે વિચાર્યું કે તરતા નથી આવડતું તો શું થયું, આપણે એક નાવડી બનાવી સરોવરની મજા માણીશું. જુઓ આપણે ચિત્ર તરફ જઈએ. હવે ઉંદર છે, ઉંદર, ભમરો, પીલું અને કીડી છે એ બધા શું વાત કરી રહ્યા છે અહીંયા કે આપ એમને એ લોકોને દેડકાની વાતનું ખરાબ તો લાગે છે પરંતુ તે હિંમત હારતા નથી, નિરાશ થતા નથી અને તે લોકો નક્કી કરે છે કે આપને તરતા નથી આવડતું તો શું થયું, આપણે એક નાવડી બનાવીશું અને પછી સરોવરના પાણીમાં તરવાની મજા લઈશું. હવે ત્યાંથી આપણે પાંચ પેજ બદલી જઈએ. પાંચમું ચિત્ર છે એ બીજા પેજ ઉપર છે, ત્યાં જાઓ અને ચિત્રને જુઓ. એ ચિત્રમાં આપણને શું દેખાય છે? હવે એ લોકો છે ચારે મિત્રો નાવડી બનાવવાનું નક્કી કરે છે. તો અહીંયા નાવડી બનાવવા માટે એ લોકો કંઈક ને કંઈક સામાન એકત્રિત કરે છે. જુઓ તો એમાં શું છે, અહીંયા એ જ વૃક્ષો છે, અહીંયા જે રસ્તો છે એના ઉપર એ બધા છે કંઈકનું કંઈક લાવતા હોય તેવું બતાવેલું છે. જુઓ આ ઉંદર છે અને તેના માથા ઉપર છે તે નાળિયેરની કાચલી છે, જે નાળિયેર હોય તેને તેની કાચલી છે એ ઉંદર લાવે છે. ઉંદર નાળિયેરની કાચલી લાવે છે. આ પીલું છે તે એક પાન લાવે છે, જુઓ તેની ચાંચમાં પાન લટકતું જોવા મળે છે. પછી ભમરો છે. મિત્રો, આપણી વાર્તામાં, આપણા પાઠ્યપુસ્તકમાં બધે જ ભમરો છે એક લાંબી દોરી લાવે છે પરંતુ આપણે ચિત્રમાં અહીંયા ભૂલ છે. તો ભમરો શું લાવે છે? લાંબી દોરી લાવે છે અને કીડી છે એક નાનકડી લાકડી લાવે છે. તો અહીંયા કીડી અને ભમરાના ચિત્રમાં ભૂલ છે. હવે જુઓ એની વાર્તા આપણે લખી લઈએ. તો એની વાર્તા આપણે કઈ રીતે લખી શકીએ? તો પીલું ઝડપથી એક પાંદડું, ઉંદર નાળિયેરની કાચલી, કીડી નાનકડી લાકડી અને ભમરો એક લાંબી દોરી લઈ આવ્યા. જુઓ અહીંયા શું આપેલું છે, જુઓ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. કીડી, નાનકડી લાકડી અને ભમરો એક લાંબી દોરી લઈ આવ્યા. નાવડી બનાવવાનો બધો સામાન આવી ગયો. જુઓ હવે ફરીથી ચિત્ર તરફ જઈએ. ઉંદર છે. હવે બધા નાવડી બનાવવાનું નક્કી કરે છે, નિરાશ થતા નથી અને હવે નાવડી બનાવવા માટેનો સામાન ભેગો કરે છે. એમાં ઉંદર છે નાળિયેરની કાટલી લાવે છે, પીલું એક પાંદડું લાવે છે અને અહીંયા મેં કહ્યું એ પ્રમાણે ચિત્રમાં ભૂલ છે. તો ભમરો શું લાવે છે? એક લાંબુ દોરી લાવે છે અને કીડી નાનકડી લાકડી લાવે છે. આ રીતે નાવડી બનાવવાનો બધો જ સામાન આવી જાય છે. હવે ત્યાર પછીના પાંચમા ચિત્ર તરફ આપણે જઈએ, છઠ્ઠા ચિત્ર તરફ, સોરી. હવે છઠ્ઠું ચિત્ર જુઓ. હવે નાવડી બનાવવાનો બધો સામાન તો આવી જાય છે. હવે આ ચિત્રમાં અંદર એ લોકો નાવડી બનાવતા હોય તેવું દેખાય છે. જુઓ આ નાળિયેરની કાચલી છે, અહીંયા લાકડી છે, અહીંયા ભમરો છે એ દોરી બાંધવે છે, અહીંયા પાન છે, અહીંયા કીડી છે અને અહીંયા પીલું છે. તો હવે આના ઉપરથી આપણે શું લખીશું? ઉંદરે દાંત વડે કાણું પાડી અને કાચલીમાં લાકડી ભરાવી દીધી. ઉંદરના દાંત અણીદાર હોય છે, તમે જાણો છો. તો દાંત વડે શું કરે છે ઉંદર? કાચલીમાં કાણું પાડે છે અને તેમાં લાકડી ભરાવી દીધી. કીડીએ લાકડી પર ચઢીને દોરી બાંધી. હવે કીડી છે તે લાકડી પર ચડી શકે એટલે તે કીડીએ લાકડી પર ચડી અને દોરી બાંધે છે. પીલુએ પાંદડું આપ્યું અને ભમરાએ ઉંદરને મદદ કરી. સૌએ મહેનત કરી અને નાવડી બનાવી દીધી. હવે આપણે ફરીથી ચિત્ર તરફ જઈએ અને જુઓ. હવે આ લોકો નાવડી બનાવવાનો સામાન બધો લાવ્યા અને હવે તે નાવડી બનાવી રહ્યા છે. તો ઉંદરે શું કર્યું? કાચલીમાં કાણું પાડી અને લાકડી રાખી દીધી. કીડીએ લાકડી પર ચડીને દોરી બાંધી દીધી. પીલુએ પાંદડું આપ્યું અને ભમરાએ છે એ ઉંદરની મદદ કરી. ત્યાર પછી આપણે સાતમા ચિત્ર તરફ જઈએ. જુઓ સાતમા ચિત્રમાં આપણે શું દેખાય છે? પહેલાં સરોવરનો કિનારો છે, ત્યાં એ લોકો આ નાવડીને લાવ્યા હોય બધા. જો અહીંયા
કીડી છે, ભમરો છે, કીડી છે, ઉંદર છે અને આ બાજુ પીલું છે તે ખેંચે છે અને આ બધા આ બાજુથી ધક્કો મારી રહ્યા હોય તેવું આપણને ચિત્રમાં દેખાય છે. એટલે કે જે એ લોકોએ નાવડી તૈયાર કરી છે એને હવે તે સરોવર બાજુમાં સરોવરની નજીક લાવતા હોય તેવું આપણને ચિત્ર તરફથી દેખાય છે. તો આપણે એમાં શું લખીશું કે સાતમામાં ધીરે ધીરે નાવડીને પાણી સુધી લાવી સૌ એમાં બેસી ગયા. હવે એની સામે લખવાનું આ બધા જુઓ, અહીંયા ધક્કો મારી ખેંચી, પીલું આ બાજુથી ખેંચે છે અને આ બધા લોકો આ બાજુથી ધક્કો મારે છે અને તે નાવડી જે એમને બનાવી છે તેને સરોવર સુધી લાવે છે અને તેમાં બેસી જાય છે. હવે ત્યાર પછીનું આઠમું ચિત્ર જોઈએ આપણે. આઠમા ચિત્રમાં શું દેખાય છે? આઠમા ચિત્રમાં જુઓ, આ સરોવર છે એની અંદર અહીંયા નાવડી છે જુઓ, અને નાવડીની અંદર ઉંદર, પીલું, કીડી અને ભમરો અહીંયા ઉપર છે જુઓ, બધા આમાં બેઠેલા છે અને નાવડી પાણીની અંદર છે ને. અને અહીંયા દેડકો છે જુઓ, દેડકો આ લોકોની સામે જોઈ રહ્યો હોય આવું આપણું ચિત્ર છે. તો હવે એના આધારે આપણે શું લખીશું? બધા નાવડીમાં બેસી જાય છે અને તરવા લાગે છે. તો સૌએ નાવડીમાં બેસી નાવડી ચલાવી નૌકા વિહારની મજા માણી. હવે બધા છે કોણ કોણ? ઉંદર, પીલું, કીડી અને ભમરો બધા નાવડીમાં બેસી ગયા અને નાવડીને ચલાવી નૌકા વિહાર એટલે કે નાવમાં બેસીને તરવાની મજા માણી. દેડકાએ પાણીમાંથી મોઢું બહાર કાઢ્યું. હવે દેડકો છે એ પાણીમાંથી મોઢું બહાર કાઢીને જુએ છે તો તે દંગ રહી ગયો. દંગ રહી જવું એટલે ચોંકી જવું. તે ચોંકી જાય છે. સૌએ ખૂબ મજા માણી, બધાને ખૂબ મજા આવી. દેડકો તો તરતા તરતા થાકી ગયો. હવે દેડકો છે એ તો એમનો નાવડીમાં બેઠા વિના તરતો હતો એટલે એ તો તરતા તરતા થાકી જાય છે. તેને હસવા પર હવે તેને પસ્તાવો થયો. હવે જ્યારે પોતે સરોવરમાં નાહવા કૂદ્યો અને પેલા લોકોએ કહ્યું કે અમને તો તરતા નથી આવડતું ત્યારે તે હસ્યો હતો અને બોલ્યો હતો કે આને તો તરતાય નથી આવડતું. એ જે બોલ્યો હતો હવે તેના પર તેને પસ્તાવો થાય છે. તેણે વિચાર્યું કે આ લોકો પાસે પહોંચી અભિનંદન આપું. તો હવે તે શું વિચારે છે કે આ લોકો પાસે હું જાઉં અને તેમને અભિનંદન એટલે કે ધન્યવાદ આપું. પરંતુ નાવડી તો સડસડાટ ચાલી હતી. નાવડી તો પરંતુ ફટાફટ ત્યાંથી ચાલી ગઈ. તે નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો. શા માટે તે નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો? કારણ કે તરતા તરતા થાકી ગયો હતો અને નાવડી તો સડસડાટ એટલે ઝડપથી ચાલતી હતી એટલે તે નાવડી સુધી પહોંચી શકવાનો હતો નહીં. તેને થયું સૌ સાથે મળીને કામ કરીએ તો તેમાં સફળતા મળે જ. હવે જુઓ ડેટકો શું વિચારે છે કે સૌ સાથે મળીને કામ કરીએ તો તે કામ કરવામાં સફળતા મળે જ. મિત્રો, આપણે પણ આ વાર્તામાંથી શીખ લેવાની છે કે કામ ગમે તેટલું મુશ્કેલ હોય પરંતુ બધા સાથે મળીને કરીએ તો તેમાં સફળતા જરૂર મળે. હવે જુઓ આપણે આ વાર્તા બનાવી લીધી. હવે એ વાર્તાને આધારે આપણે અમુક પ્રશ્નોના જવાબ આપીશું. એમાં જુઓ પહેલો પ્રશ્ન છે, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? તો આપણે આગળ વાર્તા ભણી આપણે ખબર છે કે કીડી ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા. તો કીડી અને ભમરા સાથે દેડકો, પીલું અને ઉંદર ફરવા નીકળ્યા. હવે જુઓ તેમનો બીજો પ્રશ્ન, કીડી અને ભમરા સાથે વંદો અને કરોળિયો પણ હતા, સાચું કે ખોટું? તો આપણે જે વાક્ય અહીંયા વાંચ્યું તેમાં વંદો અને કરોળિયો આવ્યા જેવા એનો એવા કોઈ પણનો ઉલ્લેખ આપણી વાર્તામાં છે નહીં. તો આ વાક્ય શું આવશે? ખોટું. અહીંયા બોક્સની અંદર ખોટાની નિશાની કરો. ત્યાર પછી પ્રશ્ન 3 જુઓ, એકવાર દેડકો, પીલું, ખાલી જગ્યા, કીડી અને ભમરો ફરવા નીકળ્યા. તો દેડકો, પીલું, કીડી અને ભમરો આવી ગયા તો બાકી કોણ રહ્યું? ઉંદર. તો અહીંયા ખાલી જગ્યાની અંદર ઉંદર લખો. ત્યાર પછી ચોથો પ્રશ્ન જુઓ, દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો ફરતા ફરતા ક્યાં આવી પહોંચ્યા? તો દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો ફરતા ફરતા એક સરોવર પાસે આવી પહોંચ્યા. આપણે વાર્તામાં જોયું હતું કે બધા મિત્રો ફરવા નીકળ્યા હતા, ફરતા ફરતા એક સરોવર પાસે આવ્યા હતા. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જુઓ, પાણીમાં કોણ કૂદી પડ્યું? હવે સરોવર પાસે ફરતા ફરતા આવ્યા, સરોવરના પાણીને જોઈ અને તરવાનું મન કોને થયું હતું? દેડકાને. તો દેડકો પાણીમાં કૂદી પડ્યો. છઠ્ઠું જુઓ, ખાલી જગ્યા કહીને દેડકો નદીના પાણીમાં કૂદી પડ્યો.
એ ચાલો તરીએ, બી ચાલો રમીએ, સી ચાલો મસ્તી કરીએ કે ડી ચાલો ડૂબીએ. હવે આમાંથી કયો ઓપ્શન સાચો છે? એ ચાલો તરીએ. તો અહીંયા ખાલી જગ્યાની અંદર ચાલો તરીએ લખો અને અહીંયા બોક્સની અંદર એ કરો. ત્યાર પછી સાતમો પ્રશ્ન જુઓ. સરોવર જોઈ ઉંદર ખુશ થઈ ગયો. હવે સરોવર એ બધા મિત્રો ફરતા ફરતા સરોવરને કિનારે આવ્યા ત્યારે સરોવરને જોઈને ખુશ કોણ થઈ ગયું હતું? દેડકો. તો ઉંદર ખુશ થયો હતો નહીં. તો આ વાક્ય શું આવશે? ખોટું. અહીંયા બોક્સની અંદર આ વાક્ય ખોટું લખો. હવે આઠમો પ્રશ્ન જુઓ. તરતા કોને કોને આવડતું નહોતું. હવે કોને તરતા ન આવડતું હતું? દેડકા સિવાય કોઈને તરતા આવડતું હતું નહીં. તો પીલું, કીડી, ઉંદર અને ભમરાને તરતા આવડતું ન હતું. હવે ત્યાર પછીનો નવમો પ્રશ્ન જુઓ. દેડકા સાથે કોણ સરોવરમાં કૂદી પડ્યું? તેના ઓપ્શન જુઓ. એ ઉંદર, બી પીલું, સી કીડી કે ડી કોઈ નહીં. હવે દેડકા સિવાય કોઈને તરતા આવડતું ન હતું તો તેમની સાથે સરોવરના પાણીમાં કોઈ કૂદ્યું હતું નહીં. તો એમાં જવાબ આવશે ડી, કોઈ નહીં. તો ડી કોઈ નહીંની નીચે અંડરલાઇન કરો અને અહીંયા બોક્સની અંદર ડી લખો. ત્યાર પછી દસમો પ્રશ્ન જુઓ. ઉંદર, પીલું, કીડી અને ભમરાને કોની વાતનું બહુ ખરાબ લાગ્યું? તો એ દેડકાની, બી વાંદરાની, સી હાથીની કે ડી હરણની. હવે હરણ, હાથી કે વાંદરો જેવા કોઈ પ્રાણીઓનો આપણી વાર્તામાં ઉલ્લેખ જ નથી. તો શું આવશે? એ દેડકાની. એ દેડકાની નીચે અંડરલાઇન કરો અને અહીંયા બોક્સની અંદર એ લખો. ત્યાર પછી અગિયારમો પ્રશ્ન જુઓ. તરતા ન આવડતું હોવાથી પીલું, ઉંદર, કીડી અને ભમરાએ પાણીમાં ફરવાનો વિચાર માંડી વાળ્યો. સાચું કે ખોટું? હવે એમને તરતા ન આવડતું હતું તો એમણે તરવાનો વિચાર માંડી વાળ્યો હતો નહીં. તો વાક્ય આવશે ખોટું. ત્યાર પછી બારમો પ્રશ્ન જુઓ. ઉંદર, પીલું, કીડી અને ભમરાએ શું બનાવવાનું નક્કી કર્યું? એ વિમાન, બી સાયકલ, સી હોડી કે ડી ઘર. તો એમણે શું બનાવવાનું નક્કી કર્યું હતું? હોડી. હવે મિત્રો, હોડી અને નાવડી બંને સમાનાર્થી શબ્દો જ છે. તો જવાબ શું આવશે? હોડી. અહીંયા હોડીની નીચે અંડરલાઇન કરો, અહીંયા બોક્સની અંદર સી લખો. ત્યાર પછીનો તેરમો પ્રશ્ન જુઓ. ઉંદર શું લઈ આવ્યો? હવે નાવડી બનાવવાનું નક્કી કર્યું. એમાં ઉંદર શું લાવ્યો હતો? એ પતંગ, બી ટાયર, સી નાળિયેરની કાચલી કે ડી દોરી. ઉંદર શું લાવ્યો હતો? નાળિયેરની કાચલી. તો નાળિયેરની કાચલી નીચે અંડરલાઇન કરો, અહીંયા બોક્સની અંદર સી લખો. ત્યાર પછી ચૌદમો પ્રશ્ન જુઓ. નાવડી બનાવવા કોણ કોણ શું શું લઈ આવ્યું? હવે એ બધા મિત્રો શું શું લાવ્યા હતા એ આપણે પ્રશ્નના જવાબમાં લખવાનું છે. નાવડી બનાવવા ઉંદર નાળિયેરની એક કાચલી લાવ્યો, કીડી એક નાનકડી લાકડી લાવી, ભમરો એક લાંબી દોરી લાવ્યો અને પીલું એક પાંદડું લઈ આવ્યું. એ બધા મિત્રો શું શું લાવ્યા હતા? નાવડી બનાવવા ઉંદર એક નાળિયેરની કાચલી લાવ્યો હતો, કીડી એક નાનકડી લાકડી લાવી હતી, ભમરો એક લાંબી દોરી લાવ્યો હતો અને પીલું એક પાંદડું લાવ્યું હતું. ત્યાર પછી પંદરમો પ્રશ્ન જુઓ. નાવડી બનાવવા ભમરો મોટું દોરડું લઈ આવ્યો. જુઓ, ભમરો છે એ દોરી લાવ્યો હતો પરંતુ મોટું દોરડું લાવ્યો હતો નહીં. તો આ વાક્ય છે ખોટું છે. અહીંયા બોક્સની અંદર ખોટાની નિશાની કરો. ત્યાર પછી સોળમો પ્રશ્ન જુઓ. એક નાનકડી લાકડી કોણ લઈ આવ્યું? એક નાનકડી લાકડી કીડી લઈ આવી. ત્યાર પછી સત્તરમો પ્રશ્ન જુઓ. ઉંદર, પીલું, કીડી અને ભમરાએ નાવડી કેવી રીતે બનાવી હશે? હવે આપણે જ્યારે છેલ્લું ચિત્ર જોયું એ બધો સામાન નાવડી બનાવવાનું લાવ્યા પછી એના પછીના ચિત્રમાં એ લોકો કઈ રીતે નાવડી બનાવે છે એ આપણે ભણ્યા હતા અને ચિત્ર જોઈ અને વાર્તા પણ એની બનાવી હતી. એ આપણે અહીંયા જવાબ લખવાનો છે. તો લખો, ઉંદરે દાંત વડે કાણું પાડીને કાચલીમાં લાકડી ભરાવી અને કીડીએ લાકડી પર ચડીને દોરી બાંધી. પીલુએ પાંદડું આપ્યું અને ભમરાએ ઉંદરને મદદ કરી. આ રીતે ઉંદર, પીલું, કીડી અને ભમરાએ નાવડી બનાવી. હવે જુઓ એને શું કર્યું. ઉંદરે દાંત વડે કાચલીમાં કાણું પાડી અને લાકડી ભરાવી દીધી. પછી
કીડીએ લાકડી પર ચડીને દોરી બાંધી, પીલુએ પાંદડું આપ્યું અને ભમરાએ ઉંદરને મદદ કરી. આ રીતે બધાએ નાવડી બનાવી. ચાલો મિત્રો, હવે આપણે પેજ બદલી જઈએ. ત્યાર પછી નવા પેજમાં 18મો પ્રશ્ન જુઓ. ઉંદર વગેરે બનાવેલી નાવડી પાણીમાં ચાલી શકી નહીં. હવે ઉંદર, પીલું, કીડી અને ભમરાએ બનાવેલી નાવડી પાણીમાં ન ચાલી શકી, તો આ વાક્ય ખોટું છે. તો અહીંયા બોક્સની અંદર ખોટું કરો. નાવડી તો સડસડાટ ચાલી હતી. હવે 19મો પ્રશ્ન જુઓ. કોણે પાણીમાંથી માથું બહાર કાઢ્યું? તો કોણે પાણીમાંથી માથું બહાર કાઢ્યું હતું? દેડકાએ. તો દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું. હવે 20મો પ્રશ્ન જુઓ. નાવડી ચાલી વાર્તામાંથી આપણને શું બોધ મળે છે? નાવડી ચાલી વાર્તામાંથી આપણને બોધ મળે છે કે સૌ હળીમળીને કામ કરીએ તો તેમાં સફળતા મળે જ. હવે નાવડી ચાલી વાર્તામાંથી આપણને બોધ મળે છે કે કામ મિત્રો ગમે તેટલું મુશ્કેલ હોય, પરંતુ સૌ સાથે મળીને જો કામ કરીએ તો એમાં આપણને સફળતા જરૂર મળે. હવે ત્યાર પછીનો 21મો પ્રશ્ન જુઓ. ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. ઉદાહરણ આપેલું છે દેડકો. તો દેડકો તળાવના પાણીમાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. એ રીતે અહીંયા અમુક નામ આપેલા છે. એ બધાના નામ એટલે કે કઈ રીતે બોલે છે એ આપણે લખવાનું છે, અને આ તો દરેક વિદ્યાર્થીને આવડતું જ હોય. જુઓ, પેલું છે ચકલી. તો ચકલી ચી ચી કરે છે. બીજું ઉંદર. ઉંદર ચું ચું કરે છે. ત્રીજું છે કબૂતર. કબૂતર ઘૂ ઘૂ કરે છે. ચોથું ભમરો. ભમરો ગુનગુન ગુન કરે છે. પાંચમું કાગડો. કાગડો કા 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 કરે છે. છઠ્ઠું કોયલ. કોયલ કુહુ કુહુ બોલે છે. સાતમું છે મોર. મોર ટેહું ટેહું બોલે છે. અને આઠ છે બિલાડી. બિલાડી મ્યાઉં મ્યાઉં બોલે છે. ત્યાર પછી 22મો પ્રશ્ન. તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન કરો. અહીંયા કૌંસમાં આપેલું છે નમૂનારૂપ ઉત્તર. ઉત્તર એટલે જવાબ, નમૂનારૂપ એટલે નમૂના માટે આપેલો. હવે જુઓ, હવે એક વર્ગખંડની બારીમાંથી દેખાય એનું વર્ણન કરવાનું છે બાળકો. તો વર્ગખંડ દરેકે દરેક બાળકના અલગ અલગ હોય છે, એટલે બધાએ અહીંયા પોતાના વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે એનું વર્ણન કરવાનું હોય, એટલે અહીંયા નમૂનારૂપ એક ઉત્તર આપેલો છે, તે આપણે ભણી જઈએ. મારા વર્ગખંડની બારીની બહાર ખૂબ જ સરસ પ્રાકૃતિક દ્રશ્ય દેખાય છે. પ્રાકૃતિક એ કુદરતી દ્રશ્ય દેખાય છે. વૃક્ષોની હારમાળા એટલે વૃક્ષોની હારમાળા. હારમાળા એટલે લાઈન. હારમાળા, તેના પાંદડાનું ફરફરવું. હવે વૃક્ષોના જે વૃક્ષોના લાઈન આવેલી છે એમાં તેના પાંદડા ફરફરે છે. તે ભૂરું આકાશ, આકાશ દેખાય છે. ધોળા અને કાળા વાદળા એટલે સફેદ અને કાળા વાદળ દેખાય છે. ફૂલ છોડ પર સરસ મજાના ખીલેલા ફૂલો દેખાય છે. રસ્તો પાર કરીને વાહનોની અવરજવર અને ઘોંઘાટ સંભળાય છે. આ દરેક વસ્તુ મને મારા વર્ગખંડની બારીની બહાર જોવા મળે છે. મિત્રો, આપણે પણ આપણા વર્ગખંડની બારીની બહારથી બિલકુલ આ જ રીતનું દ્રશ્ય જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો 23મો પ્રશ્ન જુઓ. નીચેના ચિત્રનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર આપણો. આપણે ફરીથી અહીંયા એક ચિત્ર આપેલું હશે, એ ચિત્રને ભણવાનું છે એટલે કે સમજવાનું છે, અને પછી એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે સૌપ્રથમ આ પૂરું ચિત્ર જોઈ લઈએ. જુઓ, અહીંયા વૃક્ષો દેખાય છે, બરાબર. વૃક્ષો કેટલા છે? 1, 2, 3, 4 અને 5. અહીંયા એક છોકરી છે જે એક છોડ, જો આ છોડ છે બરાબર. છોકરી શું કરે છે? છોડને રોપી રહી છે. અને એક છોકરો છે તે છોડને પાણી પાઈ રહ્યો છે. આ પૂરું ચિત્ર આપણે જોઈ લીધું. હવે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું. પહેલું છે, ચિત્ર શાનું છે? તો આ ચિત્રને આપણે શું કહી શકીએ? વૃક્ષ વાવે છે, એટલે કે આ ચિત્ર વૃક્ષારોપણનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, છોડ કોણ રોપે છે? તો આ બે છે, છોકરો અને છોકરી, તેમાં છોડને રોપે છે કોણ, એટલે કે કોણ વાવે છે? છોકરી. તો છોકરી છોડ રોપે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, છોકરો શું કરે છે? હવે છોકરી છોડને રોપે છે, તો છોકરો છોડને પાણી પાય છે. તેનો જવાબ લખવાનો, છોકરો છોડને પાણી પીવડાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી સ્વાનું પેજ બદલી જઈએ. એમાં જુઓ, ચોથો પ્રશ્ન છે, તમને કેટલા વૃક્ષો દેખાય છે?
જુઓ આપણે અહીંયા ચિત્રમાં જોઈ અને ગણવા ગણીએ કેટલા વૃક્ષો છે, એક બે ત્રણ ચાર અને પાંચ. આપણને કેટલા વૃક્ષો દેખાય છે? આપણને ચિત્રમાં પાંચ વૃક્ષો દેખાય છે. તો જવાબ લખવાનો, અમને ચિત્રમાં પાંચ વૃક્ષો દેખાય છે. હવે પાંચમું ચિત્ર, ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે? જો ચિત્ર દ્વારા શું શીખ મળે? ચિત્ર દ્વારા આપણને શીખ મળે છે કે આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વધુ વૃક્ષો વાવવા જોઈએ. જતન એટલે કે એની કાળજી રાખવી જોઈએ. શું આપણે ચિત્ર દ્વારા શીખ મળે? કે આપણે વૃક્ષોને સંરક્ષણ, એનું જતન, એનુંય કાળજી રાખવી જોઈએ અને વધારે વૃક્ષો વાવવા જોઈએ. હવે છઠ્ઠો પ્રશ્ન છે, ચિત્રમાં ફૂલો દેખાય છે કે નહીં? હવે આપણે અહીંયા હા કે ના લખવાનું છે. તો આપણે જોવું ચિત્રને જોઈએ કે ચિત્રમાં આપણને ફૂલો દેખાય છે. તો હા, જો અહીંયા ફૂલ છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. તો આપણને શું લખવાનું આપણે જવાબમાં? હા, અમને ચિત્રમાં ફૂલો દેખાય છે. તો અહીંયા જવાબ લખો, હા ચિત્રમાં ફૂલો દેખાય છે. હવે સાતમો પ્રશ્ન, છોકરી શું કરે છે? તો આપણે ઉપર જોયું હતું છોકરી શું કરતી હતી, છોકરી છોડ રોપે છે. હવે આઠમો પ્રશ્ન, આ ચિત્રને યોગ્ય શીર્ષક આપો. હવે આ ચિત્રને આપણે યોગ્ય શીર્ષક આપવું હોય તો આપણે શું આપી શકીએ? વધુ વૃક્ષો વાવો, એટલે કે વધારે વૃક્ષો વાવો. હવે ચોવીસમો પ્રશ્ન જુઓ, કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. હવે આ કૌંસમાં જે શબ્દો આપેલા છે તેના આધારે આપણે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. પેલું છે બોર્ડ, રાફડો, દર, માળો, વાડો, ઘર, તબેલો અને ઝાડુ. હવે જુઓ, પેલી ખાલી જગ્યા છે ઉંદરનું રહેઠાણ. તો ઉંદરનું રહેઠાણ શું હોય આમાંથી? દર. તો ખાલી જગ્યાની અંદર લખો દર. પછી બીજું છે વાઘ વરુનું રહેઠાણ. તો વાઘ અને વરુના જેવા પ્રાણીઓ શેમાં રહે? તો આ બધા ઓપ્શનની અંદરથી શું આવે? બોર્ડ. તો અહીંયા ખાલી જગ્યાની અંદર બોર્ડ લખો. ત્યાર પછી ત્રીજું છે માણસનું રહેઠાણ. તો માણસ શેમાં રહે? આપણે શેમાં રહીએ છીએ? ઘર. તો ત્રીજી ખાલી જગ્યામાં ઘર લખો. ચોથું સાપનું રહેઠાણ. હવે સાપ શેમાં રહે? રાફડો. તો અહીંયા ચોથી ખાલી જગ્યામાં રાફડો લખો. પાંચમું છે ઘોડાનું રહેઠાણ. ઘોડાને શેમાં રાખીએ છીએ? ઘોડા જેમાં બંધાતા હોય એને શું કહેવાય? તબેલો. તો અહીંયા તબેલો લખો. છઠ્ઠું કરોળિયાનું રહેઠાણ. તો કરોળિયાએ જે બનાવ્યું હોય એને આપણે શું કહીએ? ઝાડું. તો એમાં લખો ઝાડું. પછી સાતમું છે પંખી ઝાડ પર રહેવા માટે ખાલી જગ્યા બાંધે. હવે પંખીઓ ઝાડ પર રહે ત્યાં શું બાંધે? માળો. તો આ ખાલી જગ્યામાં લખવાનું માળો. આઠમું છે જ્યાં બકરી ઘેટાને પૂરવામાં આવે છે તે ખાલી જગ્યા. તો શું આવે હવે આમાંથી? શું વધ્યું? વાડો. તો અહીંયા આઠમી ખાલી જગ્યામાં લખો વાડો. ત્યાર પછીનો પચીસમો પ્રશ્ન જુઓ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં જે શબ્દો આપેલા છે શબ્દોના આધારે આપણે ફરીથી આ જ રીતે ઉપર મુજબ જ ખાલી જગ્યા પૂરવાની છે. જુઓ એમાં છે શાકભાજી, પંખી, રંગ, ઋતુ, મહિના, ફળ, સંબંધ, પશુ, જીવજંતુ અને અનાજ. હવે જુઓ આ બધા જે કૌંસમાં આપણે શબ્દો વાંચ્યા એના આધારે જ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ વગેરે આ બધું શું છે? મહિના. તો અહીંયા ખાલી જગ્યામાં લખો મહિના. બીજું છે સફરજન, દાડમ, કેરી વગેરે આ બધું શું છે આમાંથી? ફળ. તો અહીંયા લખો ફળ. પછી ત્રીજી ખાલી જગ્યા છે રાતો, પીળો, લાલ વગેરે આ બધું શું છે? રંગ છે. તો અહીંયા ચોથી ખાલી ત્રીજી ખાલી જગ્યામાં રંગ લખો. ચોથું છે શિયાળો, ઉનાળો, ચોમાસું આ ત્રણેય શું છે? ઋતુ. તો અહીંયા ઋતુ લખો. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે કાકા, ફુવા, માસી આ બધા શું છે? સંબંધ છે. તો અહીંયા સંબંધ લખો. છઠ્ઠી ખાલી જગ્યા દૂધી, કારેલા, ભીંડા આ બધું આ ત્રણેય ત્રણ શું છે? શાકભાજી છે. તો અહીંયા ખાલી જગ્યામાં શાકભાજી લખો. ત્યાર પછી સાતમું છે મોર, પોપટ, કાબર આ બધું શું છે? પંખી છે. તો અહીંયા ખાલી જગ્યામાં લખો પંખી. આઠ છે ગાય, ભેંસ, બકરી આ બધા શું છે? એ બધા છે પશુ. તો અહીંયા લખો પશુ. ત્યાર પછી નવમું છે કીડી, વરોળી, કરોળીઓ, વંદો આ બધું શું છે? જીવજંતુ. તો અહીંયા ખાલી જગ્યામાં લખો જીવજંતુ. અને દસમી ખાલી જગ્યા છે ઘઉં, બાજરી, મકાઈ વગેરેને શું કહી શકાય? અનાજ. તો અહીંયા ખાલી જગ્યામાં લખો અનાજ. ત્યાર પછીનો પ્રશ્ન છવ્વીસમો છે
ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની કોઈ પાંચ વસ્તુઓના નામ લખો. દરેક વસ્તુનો એક એક ઉપયોગ લખો. હવે ક અક્ષરથી જેનું નામ શરૂ થતું હોય તેવી અને આપણા ઘરમાં હોય તેવી કોઈ પાંચ વસ્તુઓના નામ સૌપ્રથમ લખવાના છે અને દરેકનો એક ઉપયોગ એટલે કે શું ઉપયોગમાં આવે એવું એક વાક્ય લખવાનું છે. જુઓ, પહેલું છે કાતર. હવે કાતર આપણા દરેકના ઘરમાં હોય જ, તો કાતરનો શું ઉપયોગ હોય, કાતરથી આપણે શું કરી શકીએ લખવાનું છે. તો કાતરનો ઉપયોગ કાગળ કે કપડું કાપવા માટે થાય છે. આપણે બધા કાતરનો ઉપયોગ શું કરીએ છીએ, કાગળ અથવા તો કાપડ કાપવા માટે. તો કાનું વાક્ય એનો ઉપયોગ એ રીતે લખવાનો. બીજો છે કપ. હવે બધાના ઘરમાં કપ તો હોય જ છે, તો કપનો શું ઉપયોગ હોય, તો કપનો ઉપયોગ ચા અથવા કોફી પીવા માટે થાય છે. કપનો ઉપયોગ એક જ હોય બધાના ઘરમાં, ચા અથવા કોફી પીવા માટે થતો હોય. હવે ત્રીજો વાક્ય છે કુંજો. કુંજો જેને આપણે જગ પણ કહીએ છીએ એ પણ દરેકના ઘરમાં હોય, તો એનો ઉપયોગ શું હોય, કુંજાનો ઉપયોગ પાણી ભરવા માટે થાય છે. ત્યાર પછી ચોથું છે કઢાઈ. તો કઢાઈ બધાના ઘરના રસોડામાં હોય જ છે, તો કઢાઈનો ઉપયોગ રસોઈ કામમાં થાય છે, એટલે કે કઢાઈનો ઉપયોગ રસોઈ બનાવવા માટે થાય છે. ત્યાર પછી પાંચમો છે શબ્દ કલમ. કલમ એટલે કે જે આપણી પાસે પેન હોય એને કલમ કહેવાય, તો કલમનો ઉપયોગ લખવા માટે થાય છે. ત્યાર પછી 27મો પ્રશ્ન જુઓ. પાણીમાં ચાલતા ચાર વાહનોના નામ આપો, તેમાંથી કોઈ પણ બેના ચિત્રો તમારી નોટબુકમાં દોરવા અથવા તો ચોંટાડવા. તો આપણે પાણીમાં ચાલતા વાહનોના નામ અહીંયા લખીશું. તમારે પછી તમારી જાતે એમાંથી કોઈ પણ બેના ચિત્રો દોરવાના છે અથવા તો ચિત્રોને ચોંટાડવા, પણ અત્યારે તમારે એના ચિત્રો દોરવાનો પ્રયત્ન કરવાનો. એક હોડી, આગબોટ એટલે કે સ્ટીમર, જહાજ અને સબમરીન, આમાંથી તમને જેનું ચિત્ર આવડે તેનું ચિત્ર તમારે દોરવાનું. હવે આપણે મિત્રો પેજ બદલી જઈશું. હવે 28મો પ્રશ્ન જુઓ. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. હવે આપણે જોડણી તો સુધારતા જોઈએ, એ રીતે અહીંયા જે શબ્દો આપેલા છે તે ખોટા છે, બરાબર. હવે એને સાચી રીતે કઈ રીતે લખાય એ આપણે બદલવાની છે એની જોડણી. પહેલો શબ્દ આપેલો છે નાવડી, તો નાવડીમાં અહીંયા નામાં કશો ફેરફાર ન થાય, વમાં પણ ન થાય, અને ડી છે તે હસ્વ ડી આપેલો છે, તેને દીર્ઘ ડી કરવાનો છે. તો નાવડી, ડીને દીર્ઘ કરી એ રીતે એને બદલવાનું રહેશે. બીજું છે પીલું. હવે પી છે હસ્વ છે, તેને દીર્ઘ કરવાનું, અને લું છે એ હસ્વ લું એ જ રીતે રાખી અને એની ઉપર મીંડું મૂકવાનું થશે. પીને દીર્ઘ કરવાનું અને લૂને માથે મીંડું મૂકવાનું. ત્યાર પછી ત્રીજું છે ઉંદર. હવે ઉ છે એ દીર્ઘ ઉ છે, તેને હસ્વ ઉ કરવાનો, એટલે કે આપણે આને આખો ઉક્યો છો ને તમે એને અડધો કરી બાકી ઉંદર એ રીતે લખાય. ચોથું છે કીડી. તો કી હસ્વ છે અને ડી દીર્ઘ છે, તો ડી દીર્ઘ જ રાખવાનો અને કને હસ્વ કરવાનું. તો કને હસ્વ કી અને ડી એ રીતે કીડી સાચી રીતે લખાય. ત્યાર પછી પાંચમું છે કાચલી. તો કા અને ચમાં કંઈ ફેરફાર થાય નહીં, અને લીને હસ્વ લી આપેલો છે, તેને દીર્ઘ લી કરવાનો, એ રીતે કાચલી લખી શકાય. ત્યાર પછી છઠ્ઠું છે નાળિયેર. તો નાળિયેરને કઈ રીતે લખાય, નામાં કશો ફેરફાર થાય નહીં, અને રીને છે તે દીર્ઘ રી આપેલો છે, ત્યાં હસ્વ રી કરી અને નાળિયેર લખી શકાય. ત્યાર પછી સાતમું છે પાદડું. તો પાદડું છે, તો પહેલાં સૌપ્રથમ પાની માથે મીંડું મૂકવાનું, દ એ જ રીતે, અને ડુ પણ એ જ રીતે હસ્વ ડુ જ રાખવાનું છે, પરંતુ તેની માથે પણ મીંડું આવશે એટલે પાંદડુ એ રીતે લખો. આઠમું છે ઝડપ. તો ઝડપને ઝડપ નહીં, ઝડપ લખવાનું હોય તો અહીંયા જ જમરૂખના બદલે જ જબલાનો જ કરવાનો અને ડપ, તો એને કઈ રીતે વચાય, ઝડપ.
હવે 29મો પ્રશ્ન જુઓ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. અહીંયા જે શબ્દો આપેલા છે તેના સમાનાર્થી શબ્દો આપણે લખવાના છે. તેમાં પહેલું છે નાવડી. તો નાવડીનો સમાનાર્થી શબ્દ આપણે પ્રશ્નોના જ્યારે જવાબ લખતા હતા ત્યારે વચ્ચે આવેલો હતો. મેં તમને કહેલું હતું કે આ નાવડીનો સમાનાર્થી શબ્દ છે. શું હતું તમને યાદ છે? શું હતું? હોડી. સરસ. હવે બીજું જુઓ, પાણી. તો પાણીનો સમાનાર્થી શબ્દ તો આપણને આવડે જ છે. આ શબ્દ કંઈ આપણા માટે નવો નથી. તેનો સમાનાર્થી જળ અને નીર બંને થાય. ત્યાર પછી ત્રીજું છે સરોવર. સરોવર એટલે તળાવ. ચોથું પાંદડું. તો પાંદડાને પર્ણ લખવાનો. શું કહી શકાય પાંદડાને? પર્ણ. પાંચમું ઝડપ. ઝડપને વેગ. છઠ્ઠું છે માથું. માથું તો શિર. હવે જુઓ ત્યાર પછી 30મો પ્રશ્ન. 30મો પ્રશ્ન છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પહેલું છે તરવું, તો એનું વિરુદ્ધાર્થી થાય ડૂબવું. બીજું બહુ એટલે કે વધારે, તો શું થાય? થોડું અથવા ઓછું. ત્રીજું ખરાબ, તો એનું વિરુદ્ધાર્થી થાય સારું. ચોથું ઝડપથી, ઝડપથી તો એનું વિરુદ્ધાર્થી થાય ધીમેથી. પાંચમું બહાર, તો અંદર. છઠ્ઠું સંપ, તો એનું થાય કુસંપ. હવે 31મો પ્રશ્ન જુઓ. નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. હવે પહેલામાં કયા કયા શબ્દો છે? નાવડી, પીલું, ઉંદર, કીડી અને ભમરો. તો સૌથી પહેલાં શું આવશે આમાંથી? સૌથી પહેલાં સ્વર અને વ્યંજનને જુદા પાડવાના. તો પહેલાં આવશે ઉંદર. પહેલાં લખો ઉંદર. પછી હવે કીડી. પછી આવશે નાવડી. પછી પીલું અને પછી ભમરો. આ રીતે બધા લખી લીધા. ત્યાર પછી બીજા શબ્દો જુઓ. દેડકો, પાણી, સરોવર, માથું અને નૌકા. તો આમાંથી સૌથી પ્રથમ શું આવશે? દેડકો. પછી નૌકા. પછી પાણી, માથું અને સરોવર. ત્યાર પછી 32મો પ્રશ્ન જોઈએ. ચાલો ને રમીએ હોળી. કાવ્ય વાંચો અને પ્રાર્થના સભામાં રજૂ કરો. અહીંયા એક કાવ્ય આપેલું છે, તેણે આપણે સૌ સાથે મળીને વાંચીશું. ચાલો ને રમીએ હોળી, હોળી વરસ્યો વરસાદ ખૂબ આજે, મોસળધાર ઝરણા નાના જાય દોડી દોડી. ચાલો ને રમીએ હોળી, હોળી બાપુના છાપાને નકામા થોતા, કાપી કૂપીને કરીએ હોળી. ચાલો ને રમીએ હોળી, હોળી સાદીને સઢવાળી, નાનીને મોટી મૂકીએ પવનમાં છોડી છોડી. ચાલો ને રમીએ હોળી, હોળી ખાલી ખમ હોળી એ ઊંધી વળે જો, પાંદડાને ફૂલ ભરું તોડી તોડી. ચાલો ને રમીએ હોળી, હોળી જાસે સાગર પાર પર્યો ના દેશમાં, સૌથી પહેલા દોસ્ત મારી હોળી. ચાલો ને રમીએ હોળી, હોળી. હવે 32મો પ્રશ્ન જુઓ. સમાચાર પત્રો કે સામયિકોમાંથી ચિત્ર વાર્તાઓ મેળવી તેમનો અંક બનાવો અને ચિત્ર વાર્તાઓ વાંચો. આ બાળકો એક પ્રવૃત્તિ છે, તે તમારે બધાએ જાતે જ કરવાની છે. હવે બાળકો, તમને અહીંયા આપણું આ નાવડી ચાલી પ્રકરણ પૂરું થાય છે. હવે તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે. વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે પછીનો ટોપિક આપણે આગળના લેક્ચરમાં જોઈશું.